विद्यार्थी मित्रों नमस्कार। देशी रजवाड़ानुं एकीकरण अने सरदार पटेलनो एमां फाळो क्या प्रकारनो रह्यो हतो एना विषे आजे आपने वात करवी छे। देशी रजवाड़ाओनुं एकीकरण जे करवामां आव्युं एने बराबर तमारा मनमां समजवा माटे एना त्रण तबक्का तमारे सौ प्रथम समझी लेवा जोईए। एनो पहलो तबक्को छे 1858 थी 1935 सुधी, जे तबक्कानी अंदर ब्रिटिश सरकारे देशी रजवाड़ाओ साथे कया प्रकारनो व्यवहार कर्यो हतो ए बधी बाबतो एमां सामेल थाय छे। बीजा तबक्कानी अंदर 1935 थी 1947 सुधी समवायतंत्रनी नीति केवी हती अने भारतमां समवायतंत्रनी रचना 1935ना कायदाथी थई गई हती एना अनुसंधानमां देशी रजवाड़ाओनो केवो रोल रह्यो हतो ए मुद्दो पण समजवो पड़े। अने त्रीजा तबक्कामां सरदार पटेले देशी रजवाड़ाओनो विलीनीकरण करवामां पोते केवो भाग भजव्यो ए वात आपणे बराबर समझवी पड़े। आखा हिंदुस्तानमां कुल 562 देशी रजवाड़ाओ हता। ए देशी रजवाड़ाओनो भारत संघमां विलीनीकरणमां जोड़ावानुं जे महत्वनुं पगलुं लीधुं हतुं ए पगलानी पाछळ सरदार वल्लभभाई पटेल અને એના પીએ વીપી મેનનનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો। સરદારના આ પગલાને એક મહાન સિદ્ધિ તરીકે ઇતિહાસમાં ઓળખવામાં આવી છે। તેમ છતાં આખા ભારતમાંથી ત્રણ રાજ્યો એવા નીકળ્યા કે જે રાજ્યોએ પોતે એક અલગ ઇતિહાસ સર્જ્યો, કાશ્મીર, હૈદરાબાદ અને ત્રીજું છે જૂનાગઢ। જૂનાગઢ અને હૈદરાબાદનો પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી આ પ્રશ્નને સારી રીતે ઉકેલ લાવવામાં આવ્યો, જ્યારે કાશ્મીરનો પ્રશ્ન હજુ આપણી પાસે લટકતો જ રહ્યો છે। કાશ્મીરના પ્રશ્નમાં જવાહરલાલ નહેરુએ થોડીક ઉતાવળ કરીને આ પ્રશ્નને યુનોમાં મૂકેલો, જેથી કરીને હજુ આ પ્રશ્ન એમને એમ લટકતો રહ્યો છે। હવે આપણે પ્રથમ તબક્કાની વાત કરીએ કે દેશી રજવાડાઓ સાથે ભારતના જે બ્રિટિશરો સત્તાધીશો હતા એનો કેવો વ્યવહાર હતો એ આ પ્રથમ તબક્કામાં 1858 થી 35 સુધીના તબક્કામાં આપણે સમજવું છે। 1857 પૂર્વે ડેલાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી, જેને હિસાબે દેશી રજવાડાઓને જબરો અન્યાય થયો। મોટા ભાગના જે મોટા રજવાડાઓ હતા એ આ અન્યાયથી ખૂબ ત્રાસી ગયા હતા અને એને પરિણામે 1857ની ઘટના બની અને એના હિસાબે 1 નવેમ્બર 1858ના રોજ કેનિંગે અલ્હાબાદની અંદર મહારાણીના ઢંઢેરાની જાહેરાત કરી। હવે બ્રિટિશરોએ ભારતના જે દેશી રજવાડાઓ છે એને પોતાના તરફ ખેંચવાની જરૂર હતી, એટલે એણે દેશી રજવાડાઓને બાહેંધરી આપી કે હવે કોઈ રાજ્યોને ખાલસા નહીં કરવામાં આવે, તમારા માન મર્તબા જાળવવામાં આવશે, તમારું ગૌરવ જાળવવામાં આવશે, કંપની સરકારે જે કરારો કરેલા છે એ પણ અમે જાળવશું અને 1857 પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હિન્દુસ્તાનમાં પૂર્ણ થાય છે અને એની જગ્યાએ ઇંગ્લેન્ડની મહારાણી ખુદ શાસન સંભાળે છે, જેને આપણે તાજના શાસનના નામે ઓળખીએ છીએ। એટલે 1858 પછી અંગ્રેજોની આ નીતિમાં જબરું પરિવર્તન આવ્યું। બ્રિટિશરો 1857ના પ્રસંગમાંથી એટલું જરૂર સમજી શક્યા હતા કે આપણે આ રાજાઓને આપણા પડખામાં રાખવાની જરૂર છે, આપણા વફાદાર પક્ષકાર બનાવવાની જરૂર છે, એટલે આ રજવાડાઓને
પોતાના પક્ષ તરફ લાવવા માટે ઇલકાબો આપવાની શરૂઆત કરી, જેને આપણે KCSI, GCSI, નાઇટ કમાન્ડર સ્ટાર ઓફ ઇન્ડિયા, ગ્રાન્ડ કમાન્ડર સ્ટાર ઓફ ઇન્ડિયા, CSI, આવા બધા વિવિધ પ્રકારના ઇલકાબો આપવાની શરૂઆત 1857 પછી બ્રિટિશ સત્તાધીશોએ કરી હતી. આ સિવાય પણ દેશી રજવાડાઓને પોતાની મહત્તા જાણે કે પોતે અનુભવી શકે, પોતાને સત્તાની વધુને વધુ કીર્તિનો મદ ચડે એટલા માટે છે એ તોપોની સલામી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું. અને પ્રથમ વર્ગ, બીજો વર્ગ, એવી રીતે વર્ગો જે પાડેલા હતા 1-7 વર્ગો, એ વર્ગો મુજબ મોટા રજવાડાઓને તોપની સલામી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આની પાછળનું કારણ માત્ર એટલું હતું કે બ્રિટિશ સત્તાને કાયમને માટે ભારતના આ દેશી રજવાડાઓ વફાદાર રહે. હવે અહીં સવાલ એ આવતો હતો કે સર્વોપરિતા કે સ્વામિત્વ કોનું? દેશી રજવાડાઓ પોતાનું સ્વતંત્ર રાજ્ય ધરાવે છે, પરંતુ સ્વામિત્વ કોનું? તો આવો સવાલ જ્યારે આવીને ઊભો રહ્યો ત્યારે બ્રિટિશરો એમ માનતા હતા કે દેશી રજવાડાઓ પર સ્વામિત્વ તો અંગ્રેજોનું જ હોવું જોઈએ. એટલે અનેક વાર વાઇસરોયે એવી જાહેરાત કરી હતી કે ભારતના બધા જ દેશી રજવાડાઓ છે એ બ્રિટિશ તાજ હેઠળ જ જાણે કે છે. એ સમયે છે 1885માં રાષ્ટ્રીય ચળવળે જોર પકડ્યું. 1885માં રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપના થઈ. એટલે હવે અંગ્રેજોને વધુ ને વધુ રજવાડાઓના સાથ સહકારની જરૂર પડી. એટલે હવે બ્રિટિશ સત્તાધીશો વધુ સજાગ થઈ ગયા કે આપણે જે દેશી રજવાડાઓને ખુશ રાખવાના પ્રયત્નો કરી રહ્યા છીએ એમાં હજુ વધુ જાગવાની જરૂર છે. એટલે બ્રિટિશ સત્તાધીશોએ 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં એમ કહ્યું કે દેશી રાજ્યો બ્રિટિશ સરકારને સલાહ સૂચન કરી શકે એ માટે એક મંડળની સ્થાપના કરવામાં આવનાર છે. અને એના અનુસંધાને નરેન્દ્ર મંડળની સ્થાપના ફેબ્રુઆરી 1921માં કરવામાં આવી. આ નરેન્દ્ર મંડળ એટલે રાજાઓની એક બહુ મોટી સભા, અને જેની અંદર કુલ ભારતના તમામ દેશી રજવાડાઓમાંથી 120 સભ્યો આ નરેન્દ્ર મંડળની અંદર સભ્યો બન્યા હતા. દર વર્ષે નરેન્દ્ર મંડળની એક સભા વર્ષ દરમિયાન મળતી હતી. આ નરેન્દ્ર મંડળની જે સભા મળતી એમાં હૈદરાબાદના નિઝામે તો એમ કહેલું કે બ્રિટિશ સરકાર જેવા જ દેશી રાજ્યોને છે વિશેષ સત્તા અને દરજ્જો મળવો જોઈએ. આવી રજૂઆત હૈદરાબાદના નિઝામ તરફથી નરેન્દ્ર મંડળમાં આવી હતી. પણ બ્રિટિશરો તો ખૂબ ચતુર હતા, મુત્સદ્દી હતા, એટલે નિઝામની આ વાતને ટાળી દેવામાં આવી હતી. પણ વાઇસરોય રીડિંગે 1926માં આનો જવાબ આપ્યો કે દેશી રાજ્યો સાથે વિદેશોના સંબંધ જ નહીં, આંતરિક બાબતોમાં પણ પૂરેપૂરા દેશી રજવાડાઓ બ્રિટિશરોને જવાબદાર છે એમ ગણવાનું છે. તમે જે સાર્વભૌમત્વ ભોગવો છો એ બ્રિટિશ સત્તાને જ આભારી છે એવું રીડિંગે કહ્યું. અને એ કહેવાથી જ જાણે કે દેશી રજવાડાઓ ઉપર બ્રિટિશ સત્તાધીશો કંઈક ને કંઈક સાર્વભૌમત્વ સત્તા ભોગવી રહ્યા છે એવું ચોખે ચોખ્ખું સાબિત થતું હતું. તો આથી 1928ની સાલમાં બટલર કમિટી નામની એક કમિટીની સ્થાપના કરવામાં આવી, જે કમિટીએ દેશી રાજ્યો અને બ્રિટિશ સત્તા વચ્ચે કયા પ્રકારના સંબંધો રહ્યા છે અને ભવિષ્યમાં શું આમાં કરવાની જરૂર છે એની તપાસ કરવા માટે આ બટલર કમિટીની સ્થાપના કરવામાં આવી હતી. આનો અધ્યક્ષ હકોર્ટ બટલર હતો, જેથી કરીને છે
એને બટલર કમિટીના નામે ઇતિહાસમાં ઓળખવામાં આવી છે. આ બટલર કમિટીએ 1929માં આખો અહેવાલ તૈયાર કરી અને બ્રિટિશરોને સોંપી દીધો. એ પછી ગોળમેજી પરિષદની અંદર શ્વેત પત્ર બહાર પાડવામાં આવ્યું. ગોળમેજી પરિષદમાં 3 પક્ષોને નિમંત્રણ મળ્યું હતું, બ્રિટિશ સરકાર, બ્રિટિશ હિંદ અને દેશી રજવાડાઓ. તો એમાં સરકારે રજવાડાનો અલગ પક્ષ રચાયો, તેથી ખુશ હતા બ્રિટિશરો કે જેથી કરીને આ રજવાડાઓને આપણા તરફ આપણે રાખી શકશું. પરંતુ પહેલી, બીજી અને ત્રીજી ગોળમેજી પરિષદ થઈ, એ નિષ્ફળ નીવડી. એટલે ગોળમેજી પરિષદ પછી બ્રિટિશ સત્તાધીશોએ શ્વેત પત્ર જાહેર કર્યું અને એ શ્વેત પત્રમાં જણાવ્યું કે ભાવિ સમવાય તંત્રમાં દેશી રાજ્યો પોતાની સ્વેચ્છાએ સમવાયી સરકારને હસ્તકની જે સત્તાઓ સોંપે તે સિવાયની બધી બાબતોમાં તેમના સ્વાયત્ત અધિકારો કાયમને માટે રહેશે. તો આ થયો 1935 સુધીનો પહેલો તબક્કો. બીજો તબક્કો છે 1935-47 સુધીનો. તો 1935માં હિન્દુસ્તાનમાં સમવાયતંત્રની સ્થાપના થઈ ગઈ હતી, જેની અંદર બ્રિટિશ પ્રાંતોએ આપોઆપ જોડાઈ જવાનું હતું, દેશી રજવાડાઓએ સ્વેચ્છાએ જોડાવાનું હતું અને એ પણ રાજાની ઈચ્છાથી નહીં, પ્રજાની મરજીથી જોડાવાનું હતું. પરંતુ અહીં વિચિત્રતા એ હતી કે હિન્દુસ્તાનમાં 1935ના કાયદા મુજબ જે સમવાયતંત્ર સ્થાપિત થયું એમાં દેશી રાજ્યોની વસ્તીનો કુલ 1/4 ભાગ, એટલે કે હિન્દની કુલ વસ્તીના 1/4 ભાગ જ આમાં જોડાયો હતો અને લોકસભામાં 375 માંથી 125 બેઠકો અને રાજ્યસભામાં 260 માંથી 104 બેઠકો એમને મળી હતી. આથી દેશી રાજ્યોએ બ્રિટિશનું માને તો એની ભેગા જ રહેતો કોઈ મુશ્કેલી નહોતી. આવી ચાલ અંગ્રેજોએ સમવાયતંત્રમાં રચી હતી. હવે દેશી રજવાડાની જે પ્રજા હતી એમાં ધીરે ધીરે જાગૃતિ આવતી ગઈ હતી. દેશી રાજ્યો પોતાના સ્વાર્થ માટે કામ કરે એના માટે બ્રિટિશરોએ એવી નીતિ રાખી હતી કે પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળથી દૂર જ રાખવી. પરંતુ હવે ભારતના ઘણા બધા દેશી રજવાડાઓમાં હવે ખૂબ જાગૃતિ આવી હતી અને જેને પરિણામે અખિલ હિન્દી રાજ્ય પ્રજા પરિષદની સ્થાપના થઈ હતી. આ સંસ્થા રાજાઓ માટે આફતરૂપ બની હતી. અમુક રજવાડાઓ આ સંસ્થાના હિસાબે હવે સુધારાઓ કરવા માંડ્યા હતા. ઔંધ રાજ્યે પ્રજાને સ્વેચ્છાએ કેટલાક સુધારાઓ આપ્યા. ત્યારે બ્રિટિશ સરકારે ચેતવણી આપી કે કોઈ પણ રાજ્ય તેની સત્તાઓની બહાર જઈને પ્રજાને સુધારા આપશે તો પોતાની અસરકારક સત્તા ત્યાગશે, તો બ્રિટિશ સત્તાએ વચ્ચે પડ્યા વિના ચાલશે નહીં એમ કહીને બ્રિટિશરોએ જાણે કે આ દેશી રજવાડાઓને પ્રજાજનોને બહુ સુધારા નહીં આપવા એવું આડકતરી રીતે કહ્યું હતું. આ પછી ક્રિપ્સ મિશનની યોજના આવી. માર્ચ 1942માં ક્રિપ્સ મિશન ભારતમાં આવ્યું. ક્રિપ્સ મિશનની યોજના 2 પ્રકારની હતી, એક ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની યોજના. ક્રિપ્સ મિશન બાદ એવું નક્કી કરવામાં આવ્યું કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ જાય. એ પૂરું થઈ જાય એટલે ચૂંટાયેલી બંધારણ સભા દ્વારા ડોમિનિયન બંધારણ આપણે ઘડવું છે અને આ બંધારણમાં દેશી રાજ્યો પોતાના પ્રતિનિધિઓ મોકલી શકશે. જે સમવાય બંધારણમાં ન જોડાવા ઈચ્છે તેણે બ્રિટિશ સરકાર સાથે નવા કરાર કરવા, આવું કહેવામાં આવ્યું હતું. એવે વખતે જામ સાહેબે એમ કીધું કે દેશી રાજ્યો સ્વતંત્ર રહેવા ઈચ્છે તો એને અધિકાર આપો,
અને એ પોતાનો જુદો સંઘ પણ રચી શકે છે, પણ ક્રિપ્સે છુપી ધમકી આપી કે જે જોડાશે નહીં એને સહન કરવું પડશે। એટલે ક્રિપ્સે એમ પણ કીધું કે ભવિષ્યનો વિચાર કરીને બ્રિટિશ સરકાર તરફી જો તમે નહીં વિચારો અને હિન્દ સરકાર તરફ દેશી રજવાડો વિચારશે તો તમારે ભોગવવું પડશે। આવું બ્રિટિશરો આપણને આડકતરી રીતે રજવાડાઓને દબાવવાની કોશિશ કરી રહી હતી। 1943 એટેચમેન્ટ સ્કીમ આવી, એમાં એપ્રિલ 1943 નાના રાજ્યો જે હોય એ પાડોશના મોટા રાજ્યો સાથે જોડાઈ જાય એવું આ એટેચમેન્ટ સ્કીમમાં નક્કી કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રમાં તો 222 રજવાડાઓ હતા, મોટા રજવાડાઓ તો 30 જ હતા, તો નાના રજવાડાઓએ આ એટેચમેન્ટ સ્કીમ યોજના દ્વારા મોટા રાજ્યો સાથે જોડાઈ જવાનું એવું આ યોજના દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું। 1944 આ ખરડો પસાર થયો બ્રિટિશ પાર્લામેન્ટમાં અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે રાજ્યોની સંમતી વિના ન જોડી દેવા, એના સિદ્ધાંતને એક જ ઝાટકે છે એ ફેરવી નાખવામાં આવ્યો। આ પછી વેવેલ યોજના 15 જૂન 1945 રોજ આવી, કેબિનેટ મિશન યોજના 22 મે 1946 રોજ આવી। એમાં કહેવામાં આવ્યું કે જે દેશી રજવાડાઓ છે એને જે હક આપ્યા છે, અધિકારો બ્રિટિશરોએ આપ્યા છે, તે હવે એને પરત મળી જશે, પરંતુ જેને જ્યાં જે સંઘમાં જોડાવું હોય તે જોડાઈ શકશે। આવા સમયે કોંગ્રેસ પક્ષનું દ્રષ્ટિબિંદુ એ પ્રકારનું રહ્યું હતું, એટલે દેશી રાજ્યોના વલણથી કોંગ્રેસે જાહેરાત કરી કે દેશી રાજ્યને સ્વતંત્ર રહેવાનો અધિકાર કોંગ્રેસ માન્ય રાખતી નથી। એટલે અહીંથી જ હવે કોંગ્રેસ પક્ષે દેશી રજવાડાઓને એમ તો જણાવી જ દીધું છે કે ભવિષ્યમાં જે આઝાદી મળશે એમાં દેશી રજવાડાને સ્વતંત્ર રહેવા દેવામાં આવશે નહીં, કારણ કે હિન્દુસ્તાનનું ધ્યેય તો એવું છે કે સાર્વભૌમત્વની આપણે સ્થાપના કરવાની છે, હિન્દમાં કોઈ રાજ્યની સ્વતંત્રતા અમે નહીં માન્ય રાખીએ એવું જવાહરલાલ નહેરુ પણ બોલ્યા હતા। જો કોઈ વિદેશી સત્તા આવી સ્વતંત્રતાને માન્ય રાખશે તો તે પગલું બિન મિત્રાચારી ભર્યું રહેશે, આવું સરદાર વલ્લભભાઈ પટેલની પહેલા જવાહરલાલ નહેરુ બોલ્યા હતા। તો આ દેશી રજવાડાઓની ભારતના વિલીનીકરણ પહેલાની જે કંઈ મહત્વની જે વાતો હતી એ વાતોને મેં આપની સમક્ષ મૂકી છે। દેશી રજવાડાના વિલીનીકરણમાં ત્રીજો તબક્કો જે શરૂ થાય છે તો હિન્દુસ્તાનને આઝાદી આપવાની તારીખ 15 ઓગસ્ટ 1947 નક્કી થઈ ગઈ હતી। આ તારીખ નક્કી કરનારો માણસ લોર્ડ માઉન્ટબેટન હતો અને એ તારીખે એણે એટલા માટે નક્કી કરી હતી કે બીજા વિશ્વયુદ્ધમાં લોર્ડ માઉન્ટબેટન આ દિવસે વિજય મેળવે છે, એટલે આ લોર્ડ માઉન્ટબેટનની 15 ઓગસ્ટ પોતાના એ બીજા વિશ્વયુદ્ધમાં જીતના દિવસની તારીખ એણે હિન્દુસ્તાનની સ્વતંત્રતા માટેની તારીખ રાખી હતી, એ પણ આપણે ઇતિહાસના વિદ્યાર્થીએ જાણવું જોઈએ। હિન્દુસ્તાનને સ્વતંત્રતા 15 ઓગસ્ટે મળી જવાની છે એ હવે ફાઇનલ છે। એ સમય ગાળા દરમિયાન ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે જુલાઈ 1947 એક કાયદો કર્યો જેનું નામ છે હિન્દ સ્વાતંત્ર ધારો। આ હિન્દ સ્વાતંત્ર ધારા અનુસાર દેશી રજવાડાઓને હવે કયા પ્રકારનું પગલું લેવાનું છે, ભારત સંઘમાં જોડાવું, પાકિસ્તાન સંઘમાં જોડાવું, એના વિશેની વાત આ હિન્દ સ્વાતંત્ર ધારાની અંદર કરવામાં આવી હતી। આવા સમયે દેશી રજવાડાઓનું ખાતું, ગૃહ ખાતું જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલને, જે નાયબ વડાપ્રધાન હતા,
એને સોંપવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે રાજાઓને કેટલાક વિશિષ્ટાધિકારો આપ્યા. સાલિયાણાની વાત એમને કહી અને દેશી રજવાડાઓના જે મોટા મોટા ભારતભરના રાજાઓ હતા એને સમજાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલ, એના જે મંત્રી હતા જેનું આખું નામ છે વાપલ પેંગુ મેનન, જેને આપણે ટૂંકાક્ષરી નામે વીપી મેનનના નામે ઓળખીએ છીએ, એની મદદથી આ અધિકારી બહુ બુદ્ધિશાળી કુશાગ્ર માણસ હતા. અને એ રાજાઓ સાથે કેવો વ્યવહાર કરવો, કેમ સમજાવવું, ક્યાં સામ દામ દંડ ભેદની કઈ નીતિ વાપરવી, એ આ વીપી મેનન બરાબર સમજે છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનન એ બંને મળીને આ પ્રશ્નનો ઉકેલ લાવવાનું બીડું પોતાના હાથમાં રાખે છે. અને નાના મોટા ભારતના જે બધા રાજ્યો હતા એ રાજ્યોને ભારત સંઘમાં ભળવા માટે સમજાવે છે. એવે વખતે આખા ભારતમાં જે કંઈ સંઘો અસ્તિત્વમાં આવ્યા એની હું આપને વાત કરું તો સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સંઘ હતો, મત્સ્ય સંઘ હતો, મધ્ય ભારત સંઘ હતો, રાજસ્થાન સંઘ હતો, ત્રાવણકોર અને કોચીન સંઘ, આવા જુદા જુદા સંઘો અસ્તિત્વમાં આવ્યા હતા. આ બધાની પાછળ વીપી મેનનની કુશાગ્ર બુદ્ધિ અને સરદાર પટેલની જે ઉત્સાહ અને એનો જે કામ કરવાની ઢબ હતી, આવડત હતી, એ બધી વસ્તુ કામ કરતી હતી. પ્રોફેસર મોરિસ જોન્સે એમ કીધેલું કે મેનનને પટેલ રૂપી લોખંડી હાથ ઉપર ચડાવેલા મુલાયમ રેશમી મોજા કહેવામાં આવ્યા હતા. કે મેનન છે એણે પટેલ રૂપી લોખંડી હાથ છે જેના ઉપર જાણે કે રેશમી મુલાયમ મોજા ચડાવી દીધા છે એવું મોરિસ જોન્સે કહ્યું હતું. અને આ દેશી રજવાડાઓનું એકીકરણ સરદાર વલ્લભભાઈ પટેલે જે કર્યું, જેને હિસાબે એને જર્મનીના બિસ્માર્ક સાથે પણ આપણે સરખાવીએ છીએ. આખા ભારતના દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરવામાં ત્રણ રાજ્યો જે જુદા રહ્યા, એક કાશ્મીર, કાશ્મીરના મહારાજા હરિસિંહ હતા. હરિસિંહે કાશ્મીરને સ્વતંત્ર રાખવાની જાહેરાત કરેલી અને પછી કાશ્મીર ઉપર કબાયેલી લોકોએ હુમલો કર્યો અને એવે વખતે મહારાજા હરિસિંહે ભારત સરકારની મદદ માંગી અને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં જોડાણ ખત હરિસિંહ કરી દે તો મદદ આપવાની તૈયારી બતાવી અને એવી રીતે આપણે ભારત સરકારનું લશ્કર કાશ્મીરને બચાવવા માટે મોકલ્યું. એવે વખતે કાશ્મીર ઉપર પાકિસ્તાનના કબાયેલી લોકોએ હુમલો કરી દીધો હતો અને કેટલોક ભાગ પણ કબજે કરી લીધો હતો. એવે વખતે ભારતના લશ્કરના અધિકારી સોમનાથ શર્મા, કે જેણે શ્રીનગર એરપોર્ટનું રક્ષણનું કામ સંભાળેલું અને ચારણીની જેમ કે છે મેજર સોમનાથ શર્મા આખા વિંધાઈ ગયેલા, પણ શ્રીનગર એરપોર્ટનો કબજો એણે પાકિસ્તાનના આ લોકોને લેવા દીધો નહોતો અને જેને હિસાબે હિન્દુસ્તાનની લશ્કરનું સૌથી મોટું માન છે પરમવીર ચક્ર, તો ભારતનું પહેલું વહેલું પરમવીર ચક્ર આ સોમનાથ શર્માને આપવામાં આવ્યું હતું. અને પછી આપણે લશ્કર મોકલ્યું અને કાશ્મીરનો કબજો લશ્કરે લઈ લીધો અને હરિસિંહજીએ સાઈન ભારત સંઘ સાથે જોડાવાની કરી દીધી હતી. તો કાશ્મીરની વાત આટલી ટૂંકમાં આપની સમક્ષ રાખી છે. હૈદરાબાદની અંદર નિઝામ ઉસ્માન અલીનું શાસન હતું અને નિઝામ શરૂઆતથી સ્વતંત્ર રહેવાની અનેક વખત વાતો કરી રહ્યા હતા. એની પેરવી એ પ્રકારની રહી હતી કે મારે હૈદરાબાદનું રાજ્ય સ્વતંત્ર જ જાણે કે રાખવું છે. એટલે ભારતે આર્થિક નાકાબંધીની રાષ્ટ્રસંઘની અંદર ફરિયાદ પણ કરી હતી. એવે વખતે હૈદરાબાદની અંદર કાસિમ રઝવીના રજાકારોએ એટલો બધો ત્રાસ ફેલાયો અને ત્યાં સામ્યવાદીઓનું જોર હતું, એ સમયે ભારત સરકારે
આ પ્રશ્નને હિસાબે 17 સપ્ટેમ્બર 1948 ના રોજ મેજર જનરલ ચૌધરીની આગેવાની હેઠળ લશ્કર મોકલ્યું અને પોલીસ પગલાં લઈ અને હૈદરાબાદનો કબજો કરી લીધો અને મીર ઉસ્માન અલીએ આત્મસમર્પણ છે એ આપણી સમક્ષ કર્યું હતું અને હૈદરાબાદને હવે ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. હૈદરાબાદને તોડી એમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રનો અમુક ભાગ જોડી દેવામાં આવ્યો અને હૈદરાબાદને છે આપણે ભારત સંઘ સાથે જોડી દીધું. કાશ્મીરનો પ્રશ્ન, હૈદરાબાદનો પ્રશ્ન, એવો ત્રીજો પ્રશ્ન જે જૂનાગઢનો બનેલો એના વિશે મેં સ્વતંત્ર આરઝી હુકુમત અને જૂનાગઢ વિશે એક સ્વતંત્ર વ્યાખ્યાન આ માધ્યમથી આપેલ છે એ આપે જોઈ લેવા વિનંતી. એટલે જૂનાગઢનો પ્રશ્ન કયા પ્રકારનો હતો, નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું ત્યારે આરઝી હુકુમતની રચના થઈ અને આરઝી હુકુમતે જૂનાગઢને સ્વતંત્ર કરવા માટે કેવા કેવા પગલાઓ લીધા, ત્રણ પ્રકારની યોજનાઓ કરી, લશ્કરી યોજના, આર્થિક યોજના અને યુદ્ધનો મોરચો જે ખોલો, આર્થિક યોજના, લશ્કરી યોજના અને પ્રચારાત્મક યોજના, આ ત્રણેય યોજના દ્વારા જૂનાગઢના નવાબને માહાત કરીને 9 નવેમ્બર 1947 રોજ ભારત સરકારના લશ્કરે જૂનાગઢનો કબજો લીધો અને ભારતનું અવિભાજ્ય અંગ જૂનાગઢ બની ગયું અને દિવાન શાહ નવાઝ ભુટ્ટો 8 નવેમ્બરે પાકિસ્તાન ભેગો થઈ જાય છે. 13 નવેમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવે છે, બાઉદીન કોલેજમાં એમની ઐતિહાસિક સભા થઈ હતી અને લોકોને સાંત્વના આપ્યું અને આ ચળવળ ચલાવનારા જે નેતાઓ હતા એને સરદાર વલ્લભભાઈ પટેલે અભિનંદન આપ્યા કે તમે લોહીનું એક પણ ટીપું વહાવ્યા વગર 2-3 વ્યક્તિઓના મૃત્યુ જરૂર થયા હતા પરંતુ બહુ મોટી ખૂનામરકી થયા વિના આ જૂનાગઢનો પ્રશ્ન આવી રીતે સહેલાઈથી આપે નિપટાવી લીધો છે એટલે હું આપને અભિનંદન આપવા માટે અહીં આવ્યો છું. તો હવે ભારતના દેશી રજવાડાઓ બધા એક થઈ ગયા છે, ભારત સંઘ સાથે જોડાઈ ગયા છે. તો એવે વખતે છે હવે સાલિયાણાનો પ્રશ્ન આવ્યો કે રાજાઓ પોતાનું આવડું મોટું રાજ્ય ત્યાગે છે તો એનું રાજ ત્યાગ્યા પછી એના ગુજરાન માટે, એની આજીવિકા માટે, એના વંશવારસો માટે શું થશે. તો એવે વખતે જે દેશી રજવાડાઓ હતા એના 1-7 વર્ગો જે પાડવામાં આવેલા હતા એ 7 વર્ગોના દરેક રજવાડાઓને પોતાની આવક અને વિસ્તારની મર્યાદા જે હતી એમાંથી દેશી રજવાડાઓને દર વર્ષે વાર્ષિક સાલિયાણું અમુક રકમનું આપવું, એ રકમ જે અપાતી એને અંગ્રેજીમાં પ્રીવી પર્સ કહેવામાં આવતું અને આપણે ગુજરાતીમાં સાલિયાણું કહીએ છીએ. તો આ દરેક રાજાઓને આવું સાલિયાણું બાંધી દેવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના મોટા રજવાડાઓ જામનગર અને ભાવનગર છે એને 10 લાખ રૂપિયાનું વાર્ષિક સાલિયાણું છે એ મળતું હતું. હવે સવાલ એ આવે છે કે સાલિયાણું તો બાંધી દીધું પરંતુ આ રાજાઓએ આવડો મોટો ભવ્ય ત્યાગ કર્યો છે, જોડાણ ખત ઉપર હસ્તમોઠે કૃષ્ણકુમારસિંહજી જેવા રાજવીએ સામે ચાલીને સહી કરી દીધી છે, તો એવે વખતે છે હવે આપણે આ રાજાઓને એના માન મર્તબા જાળવવા માટે કેટલાક વિશિષ્ટ અધિકારો આપવાની જરૂર છે. તો એટલા માટે રાજવીઓને કેટલાક વિશિષ્ટ અધિકારો આપવામાં આવ્યા હતા જે આજના બહુ લોકો જાણતા નથી, એ વિશિષ્ટ અધિકારોની વાત મારે આપની સમક્ષ કરવી છે. આ રાજાઓને એવા વિશિષ્ટ અધિકારો અપાયેલા કે રાજવી સામે કેસ કરવા માટે ભારત સરકારની પ્રથમ પરવાનગી લેવી પડશે, એ વગર કોઈ પણ રાજવી સામે કેસ દાખલ કરી શકાશે નહીં, ભારત સરકારની રજા વિના ક્રિમિનલ કેસમાં પણ રાજવીની ધરપકડ કરી શકાશે નહીં, રાજવીઓના કુટુંબીજનોને હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે, રાજવીની
જે કોઈ ખાનગી મિલકત છે એને વળતર વિના લઈ શકાશે નહીં. રાજવીએને પેટ્રોલ ઉપર કોઈ જકાત નહીં ભરવી પડે એવો પણ એક વિશિષ્ટ અધિકાર આપવામાં આવ્યો હતો. દરેક રાજવીઓ પોતાના બંગલા ઉપર રાજ્યનો પોતાનો જે ધ્વજ છે એ ધ્વજ બંગલા ઉપર અને ગાડી ઉપર ફરકાવી શકશે એવો અધિકાર પણ અપાયો હતો. આ રાજવીઓ લાયસન્સ વિના દારૂગોળો અને શસ્ત્રો પણ ખરીદી શકશે. આવા વિશિષ્ટ અધિકારો એ સમયે રાજવીઓ પોતાનું રાજ્ય ભારત સંઘ સાથે જોડી દે છે અને પોતે પોતાના બાપ દાદાઓએ વર્ષોથી આવો મોટો મોભો ભોગવ્યો છે, રાજ ભોગવ્યો છે અને એક જ ઝાટકે એમાંથી રાજામાંથી સામાન્ય પ્રજાજન બની જવાનું છે ત્યારે એના માન મર્તબા જાળવવા માટે ભારત સરકારે આવા કેટલાક વિશિષ્ટ અધિકારો પણ આ રાજવીઓને આપવામાં આવેલા હતા એ આપણને ખ્યાલ હોવો જોઈએ. સાલિયાણાની રકમ જે નક્કી કરવામાં આવી હતી એ કલમ 291 મુજબ નક્કી કરવામાં આવી હતી. વિશિષ્ટ અધિકારોની જે કલમ હતી 361 અને 362 મુજબ આ રજવાડાઓને આવા કેટલાક વિશિષ્ટ અધિકારો આપવામાં આવ્યા હતા. તો આમ ભારતના 562 દેશી રજવાડાઓ જે હતા એ રજવાડાઓએ પોતાનું સર્વસ્વ ત્યાગ કરી અને ભારત સંઘમાં વિલીન થવાનું સ્વીકાર્યું અને જેને હિસાબે આપણે સ્વતંત્ર ભારતનું સર્જન કરી શક્યા હતા. ઇન્દિરા ગાંધીએ આ દેશી રજવાડાઓને જે સાલિયાણાની રકમ મળતી હતી એ ઇન્દિરા ગાંધીએ પછી સામ્યવાદી પગલું ભરીને જાણે કે બધાને સમાનતાની રીતે ભારત દેશમાં રાખવા જોઈએ એવા વિચાર હેઠળ સાલિયાણાની નાબૂદી કરી દીધી. ત્યારે હિન્દુસ્તાનમાં નહીં દેશ વિદેશોમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના આ સાલિયાણી નાબૂદીના પગલાંની ખૂબ ટીકા કરવામાં આવી હતી કે જેના વંશવારસોએ પોતાના બાપ દાદાનું આવડું મોટું સામ્રાજ્ય ભારત સરકારને અર્પણ કરી દીધું હોય અને જેને આપણે એક વચન આપ્યું હતું કે તમને આ સાલિયાણા કાયમ ચાલુ રાખવામાં આવશે, એમના દીકરા એમ પછી ધીરે ધીરે એ રકમ ઘટતી જવાની હતી અને એક દિવસ સાવ સાલિયાણા નાબૂદ થાત. પરંતુ ઇન્દિરા ગાંધીએ આ સાલિયાણા નાબૂદી છે એ પોતે કર્યા અને જેને હિસાબે એ અડધી પ્રજામાં લોકપ્રિય બન્યા. પણ લોકશાહીની રીતે કે જેણે ત્યાગ કરેલો છે એ ત્યાગ કરેલા રાજાઓને જે સરદાર વલ્લભભાઈ પટેલે એ સાલિયાણાનું વચન આપેલું હતું એ વચનનો આપણે ભંગ કર્યો અને દેશી રાજ્યોને જે સાલિયાણાઓ મળતા હતા એ સાલિયાણાની રકમ બંધ કરવામાં આવી હતી. તો આવી રીતે ભારતમાં દેશી રજવાડાઓનું એકીકરણ સરદાર વલ્લભભાઈ પટેલ અને વીપી મેનને એ બંનેએ મળી અને દેશી રજવાડાઓને સંગઠિત ભેગા